નમસ્કાર તમામ મિત્રોને, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં. બે સપ્તાહમાં ધનાધન રિટર્ન જોઈએ છે તો એક્સપર્ટે કહ્યું ફટાફટ લગાવી દો આ શેર પર દાવ. નિફ્ટી તેના 200 DM એટલે કે ડે મૂવિંગ એવરેજ 17,444ની નીચે સરકી ગઈ છે, જેના કારણે ટ્રેન્ડ નબળો જોવા મળ્યો છે. જોકે બજાર ખૂબ જ ઓવરસોલ્ડ છે અને 17,000 થી 16,900ના ઝોનમાં બાઉન્સ થઈ શકે છે. ઉપરની તરફ 17,440નો 200 DMA પ્રથમ રજિસ્ટ્રેશન હશે અને ત્યારબાદ 17,600 અને 17,800 એ પછીના રજિસ્ટ્રેશન લેવલ છે. નીચેની તરફ 16,777 સપોર્ટ લેવલ રહેશે. બેંક નિફ્ટી પણ તેના 200 DMA ની નીચે સરકી ગઈ છે, પરંતુ 39,000 મહત્વનું સપોર્ટ લેવલ છે, જ્યાં આપણે ટૂંકા ગાળાના ઉછાળાની અપેક્ષા રાખી શકીએ છીએ. ઉપરની તરફ 20 DMA 40,060 ની 600ની આસપાસનો મહત્વનો રેઝિસ્ટન્સ બની રહે છે, જ્યારે નીચેની તરફ 38,400 થી 38,000 આગામી સપોર્ટ ઝોન છે. આગામી 2 થી 3 અઠવાડિયા માટે અહીં 3 બાય કોલ આપવામાં આવ્યા છે. પહેલો શોર છે સોનાટા સોફ્ટવેરનો, બાય કરવાનો છે 834 રૂપિયાની અત્યારે પ્રાઇસ છે. સ્ટોપ લોસ રાખવાનો છે 749માં. ટાર્ગેટ છે 904 રૂપિયા. રિટર્ન તમને મળી શકે છે 8%. લાંબી ટાઈમ ફ્રેમ પર કાઉન્ટરમાં વિશાળ વોલ્યુમ સાથે ક્લાસિક પીનટ ફોર્મેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તેણે 52 સપ્તાહની નવી ઊંચી સપાટીને સ્પર્શ્યા બાદ તેના અગાઉના બ્રેકઆઉટ લેવલ ₹750નું રિટેસ્ટ કર્યું છે. તે મોમેન્ટમ ઇન્ડિકેટર પર સકારાત્મક દેખાડે છે. શેર મહત્વપૂર્ણ મૂવિંગ એવરેજની ઉપરની તરફ ટ્રેડ થઈ રહ્યો છે. લાંબા ગાળાના ધોરણે તે ફ્લેગ ફોર્મેશન બનાવે છે. ઉપરની તરફ 850 રૂપિયાના મહત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક લેવલ પર છે. આની ઉપર આપણે નજીકના ટૂંકા ગાળામાં ₹900+ના લેવલની અપેક્ષા રાખી શકીએ છીએ, જ્યારે નીચલી બાજુએ ₹749 કોઈપણ કરેક્શન દરમિયાન મુખ્ય સપોર્ટ તરીકે કામ કરશે. બીજો ચાર છે પોલી મેડિકેરનો, બરાબર, બાય કરવાનો છે. અત્યારનો જે પ્રાઇસ છે 1,004 રૂપિયા આસપાસ છે. સ્ટોપ લોસ રૂપિયા રાખવાનો છે 919 ઉપર. ટાર્ગેટ છે 1,188 રૂપિયાનો. રિટર્ન મળે છે 18% જેટલું. કાઉન્ટર 2 વર્ષથી વધુના લાંબા કન્સોલિડેશનમાંથી બહાર આવી રહ્યું છે. સાપ્તાહિક ચાર્ટ પર તે ઇન્ડરસાઇડ અને શોલ્ડર પેટર્ન ફોર્મેશન બ્રેકઆઉટ આપવા માટે તૈયાર છે. કાઉન્ટરનું માળખું આકર્ષક છે. તે તેની દરેક નોંધપાત્ર મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે. MACD એટલે કે મૂવિંગ એવરેજ કન્વર્જન્સ ડાયવર્જન્સ વર્તમાન મજબૂતાઈને ટેકો આપે છે, જ્યારે મોમેન્ટમ ઇન્ડિકેટર RSI એટલે કે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ પણ હકારાત્મક છે. ઉપરની તરફ જો તે 1,050 રૂપિયાને વટાવી જાય તો આપણે ₹1,180+ના લેવલ તરફ આગળ વધવાની અપેક્ષા રાખી શકીએ છીએ. નીચેની તરફ 919 રૂપિયા મજબૂત ડિમાન્ડ ઝોન તરીકે કામ કરશે, એટલે કે 1,050 રૂપિયાનો જે સપોર્ટ લેવલ છે, બરાબર, રજિસ્ટ્રેશન એને જો એ વટાવી જાય તો 1,180ની આગળ વધી શકે છે, એટલે ત્યાં સુધી જઈ શકે છે. ત્રીજો સેટ છે સિગ્નિટી ટેકનોલોજીસ, બાય કરવાનો છે. અત્યારનો ભાવ છે 784 રૂપિયા આસપાસ છે. સ્ટોપ લોસ રાખવાનો છે 715 રૂપિયા. ટાર્ગેટ આપ્યું છે 894. તમને 14% જેટલું રિટર્ન મળે છે સિગ્નિટી ટેકનોલોજીસમાં. કાઉન્ટર પર મલ્ટિપલ બુલિશ સેટઅપ્સ થયા છે, જેમાં અસેન્ડિંગ ટ્રાયંગલ રચનાનું બ્રેકઆઉટ અને મજબૂત વોલ્યુમ સાથે ફ્લેગની રચનાના બ્રેકઆઉટનો સમાવેશ થાય છે. સાપ્તાહિક ચાર્ટ પર તેમાં ઇન્વર્સ હાર્ડ અને શોલ્ડર્સ ફોર્મેશનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. મોટાભાગના મોમેન્ટમ ઇન્ડિકેટર સકારાત્મક છે અને આ કાઉન્ટરમાં બ્રેકઆઉટ મૂવને ટેકો આપે છે. ઉપરની તરફ જો તે 800 રૂપિયાને પાર કરે તો આપણે 880 રૂપિયાના સ્તર તરફ અપેક્ષા રાખી શકીએ છીએ. નીચેની તરફ ₹715 મજબૂત ડિમાન્ડ ઝોન તરીકે કામ કરશે. તો આ 3 શેર છે જેમાં બ્રોકરેજ આવું છે ખરીદવાની સલાહ આપી છે. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલના સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.